આપણું રસોડું એટલે અસંખ્ય એવા ફાયદાઓ ધરાવતી વસ્તુઓનો ખજાનો. ઘણી વસ્તુઓ એવી હોય છે જેના ફાયદાઓ ખબર હોવા છતાં પણ આપણને તેનો ટેસ્ટ નથી ભાવતો હોતો. તો આજે હું એવી એક વસ્તુનો તમારી સાથે ફાયદો શેર કરીશ. અને હા, એટલી બધી કડવી હોવા છતાં પણ જો આ રીતના બનાવશો તો એકદમ જ ટેસ્ટી લાગશે, બધા માંગી માંગીને ખાશે. યસ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું મેથી દાણાનો એકદમ જ ટેસ્ટી મુખવાસ. કડવાશની દ્રષ્ટિએ જોઈએ તો મેથી ખૂબ જ કડવી હોય છે, પણ જો આ રીતના બનાવશો તો એકદમ ચટપટી, હેલ્ધી અને ટેસ્ટી બની રહેશે. તો ચલો આપણે આ મેથી દાણાને કઈ રીતના બનાવવો તે જોઈએ. મેથી દાણાનો ઉપયોગ કરતી વખતે તમારા હેર, હેલ્થ, સ્કિન, સ્પેશિયલી ડાયાબિટીસ અને જો બીપી જેને વધતું હોય તે લોકો કરશે તો બધી રીતના તેને ફાયદાકારક રહેશે. તો આટલા બધા ગુણો ધરાવતી આ મેથીનો મુખવાસ બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં વજનથી જોઈએ તો 200 ગ્રામ જેટલી રેગ્યુલર મેથી લીધેલી છે, જેને મેં ઓલરેડી સાફ કરી લીધેલી. એકવાર સારી રીતના સાફ થઈ જાય ત્યારબાદ ફરીથી તેમાં 2-3 વાર પાણી ઉમેરવાનું અને પાણી ઉમેરી સૌથી પહેલાં તો તેને સારી રીતના ધોઈ નાખીશું. ધોવાઈ જાય ત્યારબાદ આપણે તેમાં જેટલી મેથી હોય તેના કરતાં થોડું એવું વધારે પાણી ઉમેરી આ મેથીને 4 કલાક માટે પલાળવા દેશું. એકદમ સરસ રીતના તેને પલાળીને આપણે લાસ્ટમાં ચેક કરશું. જો હાથ વડે તૂટી જાય તો સમજી લેવાનું આપણી મેથી સરસ રીતના પલળી ગઈ છે. તો હવે તમે જુઓ છો એ રીતના મેથી મેં જેટલી ઉમેરેલી તેના કરતાં પણ કેટલી બધી વધારે, એટલે કે સરસ રીતના પલળી અને ઉપર સુધી આવી ગઈ છે. અને ત્યારબાદ જોયું એમ સરસ રીતના તૂટતી જાય છે. તો આપણી મેથી અહીંયા મુખવાસ બનવાની પ્રોસેસમાં રેગ્યુલરલી રેડી છે. હવે અહીંયા આવી રીતનું કોઈક ચાણો કે ઝારો લેશું અને તેમાં બધી મેથીને ઉમેરી દેશું. આ મેથી 4 કલાક પાણીમાં પલળેલી હોવાથી એકદમ ચીકણી લાગતી હોય છે. તો તેમાં હું 1 બોટલ જેટલું ઠંડુ પાણી ઉમેરીશ અને સારી રીતના હાથથી તેને ઘસીને ક્લીન કરી લઈશ. અને વધારાનું જેટલું પાણી હશે તેને આપણે અહીંયા જવા દેશું. તો હવે મેથીને 2-3 વાર આવી રીતના ઠંડા પાણીથી પણ મેં ફરીથી વોશ કરી લીધેલી. હવે સારી રીતના નીતરી જાય અને એક પણ ટીપું પાણી ન રહે ત્યારબાદ તેને એક થાળીમાં કાઢી લેશો અને સરસ રીતના પાથરી લેશો. ફ્રેન્ડ્સ, નોર્મલી જ્યારે તમે વજન વધારતા હોય ત્યારે આ રીતનું ખાલી 1/2 ચમચી મુખવાસ તમે રોજ લેશો તો પણ તેના ખૂબ જ ફાયદા થશે. હવે આ સુકાવેલી મેથીમાં સૌથી પહેલાં 1/2 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલો સંચર પાવડર અને 3 ચમચી જેટલો આમચૂર પાવડર લઈશ. આમચૂર પાવડર ઘરે બનાવવો હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જ્યારે પણ કેરીની સિઝન આવે ત્યારે તમે આરામથી તેને બનાવી શકો છો. અત્યારે મેં માર્કેટનો ઉપયોગમાં લીધેલો છે. ત્યારબાદ 3 મોટી ચમચી જેટલો જલજીરા પાવડર લઈશ અને આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું. અહીંયા ટોટલ મેં ફ્રેન્ડ્સ 1/2 ચમચી સંચર પાવડર, 1/2 ચમચી મીઠું, 3 ચમચી જેટલો ચાટ મસાલો અને 3 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. આમચૂર પાવડર ઉમેરવાથી આ મેથીના દાણામાં ખટાશ ખૂબ જ સરસ લાગશે અને આ કડવી મેથી હોય તેવું કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, મેં આજે જ ટેસ્ટ કરેલો અને આનું એક બેસ્ટ એક્ઝામ્પલ મારા મમ્મીને ખુદને હાઈ બ્લડ પ્રેશર હતું તો તે આ મેથીને દિવસમાં રેગ્યુલરલી સેવન કરે છે, એટલે કે રાત્રે પલાળી અને સવારે તેનું પાણી પણ પીવે છે, આ મેથીના દાણાને ખાઈ જાય છે. તો તેનાથી તેનું હાઈ બ્લડ પ્રેશર પણ એકદમ કંટ્રોલમાં આવી ગયેલું. હવે આપણે જે મેથીના મુખવાસને બનાવવા માટે મસાલાઓ મિક્સ કરેલા તેવી બંને પ્લેટ મેં 7-8 કલાક માટે પંખામાં સુકાવી દીધેલી, એટલે કે રાત્રે મેં સૂકવી દીધેલી અને સવારના અત્યારે હું તેને આવી રીતના કોઈ એક જાડા તળિયાવાળા પેનમાં ગરમ કરી લઈશ. અહીંયા આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે જેથી કરીને આ મસાલાઓ બિલકુલ બળે નહીં અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આપણી મેથી તૈયાર થઈ જાય. તેનો કલર હવે થોડો એવો ચેન્જ થઈ ગયો છે, વધારે પડતું બળવાનો કે ડાર્ક કલર થવા દેવાની બિલકુલ જરૂર નથી. હવે આ મુખવાસમાં નોર્મલી બધા જે મસાલા ઉપરથી ઉમેર્યા તે ગરમ થવાના લીધે ખરી જાતા હોય છે, અથવા તો જ્યારે તમે મુખવાસને બરણીમાં ભરતા હોય છો ત્યારે મસાલો અને મીઠું સ્પેશિયલી નીચે બેસી જતા હોય છે. તો તેવું ન થાય અને એકદમ સરસ એવો ટેસ્ટી અને મુખવાસ હેલ્ધી રહે તે માટે 1 ચમચી જેટલું હું ગાયનું ઘી ઉમેરીશ. તમારા ઘરમાં જે પણ ઘી અવેલેબલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આના ઉપરથી તમને ગોટલીનો મુખવાસ યાદ આવ્યો હશે. ગોટલીના મુખવાસમાં પણ નોર્મલી 1 ચમચી ઘી ઉમેરવાથી તેનો લુક એકદમથી ચેન્જ થઈ જાય છે. સેમ મેથીના મુખવાસમાં પણ તેનો લુક અને ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવશે જો આ રીતના 1 ચમચી જેટલું ઘી તમે ઉમેરશો. હવે અહીંયા સરસ રીતના મેથી દાણા પાકી ગયા છે અને ઘી પણ મેં ઉમેરી દીધેલું છે. તો લાસ્ટમાં હું અહીંયા હિંગળા સ્ટક પાવડર ઉમેરીશ.
ફ્રેન્ડ્સ, જે લોકોને નથી ખબર તે લોકોને હું સ્પેશિયલી કહી દઉં કે હિંગળા સ્ટ્રક પાવડરના લીધે પેટને જે લગતી બધી બીમારીઓ હોય, અપચો હોય, ગેસ હોય, એસિડિટી હોય અથવા તો ડાયરિયા જેવું હોય, કબજિયાત રહેતી હોય, તો બધી વસ્તુમાં આ હિંગળા સ્ટ્રક ખૂબ જ કામ આવે છે. તો લાસ્ટમાં મેં 3 ચમચી જેટલો હિંગળા સ્ટ્રક ઉમેરી ગેસની ફ્લેમને બંધ કરી લીધેલી. હવે આ મુખવાસને આપણે ફરીથી ઠંડો થવા માટે થાળીમાં પાથરી દઈશું. તો ફક્ત 15-20 મિનિટ પછી આ મુખવાસ એકદમ સરસ રીતના ઠરી ગયેલો. હવે એકવાર મેં ટેસ્ટ કરીને આમાં જો કંઈ ઘટતું હોય તો તમે ઉપરથી ઉમેરી શકો છો. હું થોડો એવો અહીંયા સંજર પાવડર ઉમેરું છું, જેથી કરીને શેકતી વખતે જો થોડું એવું પણ મીઠું બળી ગયું હોય અથવા તો તેનો ટેસ્ટ વધારે કડવો લાગતો હોય તો આ સંજર પાવડર ચમચી જેટલો ઉમેરવાથી ફરીથી તેનું બેલેન્સ થઈ જશે. તો અસંખ્ય એવા ગુણો ધરાવતી મેથી જો ઘરે કોઈ ના ખાતું હોય તો આ તેનો બેસ્ટ ઓપ્શન છે. મુખવાસ બનાવીને રાખી દો એટલે હાલતા ચાલતા બધા ખાઈ શકે. એકવાર આ રીતથી બનેલો મુખવાસ 2-2.5 મહિના સુધી આરામથી આવો ને આવો જ રહેશે. તો ફ્રેન્ડ્સ, એઝ યુઝ્યુઅલ રેસીપી સારી લાગી હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.